ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. પીએસઆઈ નો સ્વાંગ રચીને હોટલ માલિકો અને ટ્રક માલિકો પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસને વાસદ પોલીસે ઝડપી પાડ્યો. સમાચાર વિગતે જોયું તો વાસદ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરનો સ્વાંગ રચી હરિયમ દાલબટી અને કિસ્મત કાઠિયાવાડી હોટલના માલિકોને ફોન કરી તમારા હોટલમાંથી જમવાના પાર્સલમાંથી રબર નીકળેલ છે, પોલીસ મથકે તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે, તમારે ફરિયાદ ન કરાવવી હોય તો 1500 રૂપિયા આપવા પડશે તેમ જણાવી પોલીસના નામે ધમકી આપતો અને પૈસા પડાવતો વિકાસસિંહ સુરેન્દ્રસિંહને પોલીસે ઝડપી પાડ્યો છે. તેની વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે 6 મહિનામાં તેણે અત્યાર સુધીમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, સુરત અને ઉત્તર પ્રદેશમાંથી 300થી વધારે વ્યક્તિઓને તે ઠગી ચૂક્યો છે. અંદાજે 3.5 લાખ રૂપિયા ઠગ્યા હોય તેની કબૂલાત તેણે કરી છે, જેમાં કેટલાક ટ્રક પરથી માલિકોના નંબર મેળવીને તમારી ટ્રકે સાયકલ અને રિક્ષાને અકસ્માત કર્યો છે તેવી ખોટી ધમકીઓ આપી પોલીસનો સ્વાંગ રચીને પૈસા પડાવતા હોવાની કબૂલાત કરી છે. આણંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન ખાતે હરિયમ દાલબાટી અને કિસ્મત કાઠિયાવાડી આ બંને હોટલોના માલિકને હું પીએસઆઈ બોલું છું અને તમારા ખાવામાંથી રબર નીકળેલ છે, ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવેલ છે અને તમે 1500 રૂપિયા આપો તો મેટર પૂરી થઈ જશે, આ પ્રકારનો ફોન આવેલો. તેથી બંને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો, જેના અનુસંધાને એમનો નંબર મળેલો. ટેકનિકલ સર્વેલન્સથી નંબર શોધી આરોપીને પીએસઆઈ વાસદ પરમારે પકડી લીધેલા અને એનું નામ પૂછતા વિકાસસિંહ સુરેન્દ્રસિંહ રાજપૂત, જે મૂળ યુપીનો રહેવાસી છે પણ હાલે સુરતમાં રહે છે, એને આ પ્રકારના ફોન કરી અને પીએસઆઈની ખોટી ઓળખ આપી, પોલીસ તરીકેની ઓળખ આપી અને છેતરપિંડી કરવાની કોશિશ કરેલ હોય. તેથી આ બાબતે ગુનો રજીસ્ટર કરી એના મોબાઈલમાં પેટીએમ અને અન્ય જે વોલેટ આવેલા હતા એનું સુપરવિઝન કરી આખું ચેક કરતા એ છેલ્લા ઓક્ટોબર 2021થી સુરત, અમદાવાદ, વડોદરા, ભરૂચ, નેશનલ હાઈવે 48 છે એ અને અમદાવાદ રિંગ રોડ પર પણ કોઈ પણ ટ્રકવાળા ટ્રક લઈને નીકળતા હોય તો કોઈ ટોલનાકા પાસે બેસી જતો અને ત્યાં એના મોબાઈલ નંબર અને જે માલિકના મોબાઈલ નંબર લખેલા હોય તેમજ ટ્રકના નંબર લઈ 10-1 મિનિટ પછી એના માલિકને ટેલિફોનથી જાણ કરતો કે હું પોલીસ બોલું છું, તમારી ગાડી કોઈ રિક્ષા અથવા કોઈ સાયકલ જોડે અથડાઈ ગયેલ છે, સામાન્ય નુકસાન થયેલ છે અને ફરિયાદ કરવા આવેલ છે, જો તમારે કંઈ ન કરવું હોય તો 2000 રૂપિયા એને આપવા પડશે અને એમ કરી જે સામેવાળો એને પૈસા આપી દેતો અને આ એ 2000-1500 રૂપિયાની આજુબાજુની મોટાભાગે ચીટિંગ કરતો હતો. આવા 300-350 જેટલા વ્યક્તિઓ ભોગ બનેલ હોવાનું અત્યાર સુધી જાણવા મળેલ છે અને હાલે આરોપીને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે. હજી પણ વધારે આવા છેતરપિંડીના કિસ્સાઓ છે કે કેમ એ બાબતની વિગતવાર તપાસ ચાલુ છે. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.